ધારાસભ્યના ઘરનો ઘેરાવો, પોલીસ આવી પહોંચતા મામલો વધુ ઉગ્ર બનતા રહી ગયો। ઘેરાવો કરનારા ખેડૂતોએ કહ્યું, હવે સમગ્ર અહીર પટ્ટીના ગામડાઓમાં કેવી રીતે આવે છે જોઈએ છે, આને આવે તો તૈયારી સાથે આવે તેવી ચીમકી અપાઈ। દુધઈ નર્મદા બ્રાન્ચ કેનાલના મુદ્દાને લઈને આજે ભુજ ખાતે ભુજના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ માજી અધ્યક્ષના ઘરને ઘેરાવો કરવામાં આવ્યો હતો। ખેડૂતો દ્વારા ઘેરાવો સાથે એવી રજૂઆત કરવામાં આવી હતી કે આજથી 18 મહિના પહેલાં દુધઈ બ્રાન્ચ નર્મદા કેનાલના મુદ્દાની સામે ખેડૂતો ધરણા પર બેઠા હતા, ત્યારે જે તે સમયના જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ અને સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા 2 મહિનામાં આ બ્રાન્ચ કેનાલના મુદ્દાનું સોલ્યુશન શોધી નાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી, परंतु अत्यार सुधी दुधई ब्रांच नर्मदा केनालना मुद्दाने कोई सोल्यूशन आप्युं नथी, जेना कारणे स्थानिक गामडाओना खेडूतो हैरान थई गया छे। जेने लईने आज धारासभ्य केशुभाई पटेलना घरनो घेराव करवामां आव्यो हतो। शुं तमे जाणो छो डेंग्यू नामनो दुश्मन तमारा ज घरमां रहे छे? શું વાત કરો છો? દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે, જ્યાં જ્યાં ચોખ્ખું પાણી ભેગું થાય, જેમ કે ફ્રિજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારા, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ કે અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર કે પીપા ભરેલા સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી ભેગું થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા રાખીને ઢાંકીને રાખો। टाकीना ढाकणा हवा चुस्त बनावो। भंगारनो तात्कालिक निकाल करो। लांबी बायना कपड़ा पहरो। मच्छर दूर राखता साधनोनो उपयोग करो। वरसाद पछी टाळो फैलातो रोगचाळो। गुजरात राज्य आरोग्य ने परिवार कल्याण विभाग द्वारा जनित मजारी।